દેશમાં દિન પ્રતિદિન વધી રહેલી મોંઘવારીની વચ્ચે લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. એક તરફ પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં ધરખમ વધારો થઈ રહ્યો છે, સાથે સાથે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ એવા શાકભાજી સહિતના ભાવોમાં પણ વધારો થયો છે. લીંબુના ભાવમાં અધધ કહી શકાય તેટલો વધારો થયો છે. સાથે સાથે બટાકા, ટામેટા અને કેપ્સિકમ, મરચા પણ મોંઘા થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મારું નામ છે હિતેશભાઈ ચંદ્રકાંત કાછિયા. હવે દારે દારે ભાવ બધા જ વધે છે, ગેસના ભાવ વધે છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધે છે, અને બધી જુઓ આજે મોંઘવારી બી કેટલી માર નાખી છે, અને આમ જનતાને બી બહુ જ અઘરું પડે છે. હવે આપણા શાકભાજીમાં જુઓ, લીંબુ 200 રૂપિયા કિલો છે, મરચાં 100 રૂપિયા કિલો છે, અને બટાકા બી 30 રૂપિયા કિલો થવા માંડ્યા, 25 રૂપિયા કિલો છે. એટલે આજે બહુ જ અઘરું પડે છે. એને કંઈક વિચાર કરે સરકાર તો બહુ સારું છે, નિકર આવાના દિવસમાં અઘરું પડશે. આ શા માટે લીંબુના ભાવના શાકભાજી ભાવના મોંઘવારી આટલું બધું ભાવ વધારું દેખાય, શા માટે કારણ હોય? હવે માલની અછત છે, એની લીંબુ બી બહોળા સુરત બધે અછત જ છે, એને કોઈ આવતી નથી, અને આજુબાજુમાં ગામડામાં બી કોઈ લીંબુ ને મરચા દેખાતા નથી. બહારથી લાવીએ છીએ, એનો ખર્ચો બધો વધી જાય છે. આજે તમે જુઓ પેટ્રોલના ભાવ બી 104 રૂપિયા થઈ ગયા છે, અને આજુબાજુ ગામડાના લીંબુ આવતા નથી. એટલે વડોદરા સુરત ત્યાં તેને બી આપણે કાર્ટિંગ ભાવ વધે, બધું લાગે આપણી પર, એના હિસાબથી બહુ અઘરું પડે છે. આપનું શું માન છે વેપારી તરીકે, શું માન છે? હવે ભાવ ઓછો થાય અને આવે તો જ પબ્લિકને આવક વધે અને થોડુંક નર્મન થાય.